नमस्कार, आप जे राज्य मंतव्य न्यूज अत्यार सुधीना तमाम समाचार साथे हूँ छु जागृति। बुलेटिन में सौप्रथम बात करिए पंचमहाल थी मड़ी रहेला महत्वना अहेवाल अंगे। जे विगतो मड़ी रही छे ते मुजब पंचमहाल ना कालोल मां आरोपी ने जामीन मळता तेने आवकारवा मोटी संख्या में अहीं भीड़ एकत्रित थई लोको उमटी पड़ा। स्वजन सहित लोकोना टोळा अहीं एकत्रित थया। मोटा भागना लोको मास्क वगर अहीं जोवा मळ्या एटले के सोशल डिस्टन्स नुं उल्लंघन थयुं। सोशल मीडिया में आ वीडियो वायरल थई रह्यो छे। मंतव्य न्यूज जो के आ वीडियो नुं पुष्टि नथी करतुं, कारण के जे टोळा देखाया छे ते टोळामां लोकोए सोशल डिस्टन्स नुं भान भूल्या अने मास्क वगर अहीं जोवा मळी रह्या छे। कोरोनानी त्रीजी लहેરની આશંકા અને તેની વચ્ચે આ પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે રાજ્યમાં। ત્યારે વધુ એક કિસ્સો પંચમહાલના કાલોલમાં જોવા મળ્યો કે જ્યાં આરોપીને જામીન મળતા તેને આવકારવા માટે મોટી સંખ્યામાં અહીં જનમેદની ઉમટી પડી હતી અને તેઓએ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યું છે। માસ્ક પણ અહીં જોવા નથી મળ્યું એક પણ વ્યક્તિના ચહેરા ઉપર। ત્યારે કેટલાક સવાલ અહીં એ પણ થઈ રહ્યા છે કે આ રીતે લોકો કોરોનાને ભગાડશે કે પછી ત્રીજી લહેરને આમંત્રિત કરી રહ્યા છે। અને આરોપી જ્યારે જામીન પરથી છૂટીને બહાર આવે છે ત્યારે મોટી સંખ્યામાં તેને આવકારવા માટે આ જ્યારે ભીડ એકત્રિત થઈ રહી છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? વધુ જાણકારી આપી રહ્યા છે આ સમગ્ર ઘટનાક્રમને લઈને સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક આરોપીને આવકારવા માટે લોકો અહીં કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનું સદંતર ઉલ્લંઘન થઈ રહ્યું છે, હાલની જો વાત કરીએ તો કયા પ્રકારના પગલાં શું કોઈ લેવાયા છે કે કેમ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો કાલોલની અંદર થોડા દિવસ અગાઉ જ જે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી અને પોલીસે પણ આ જે પથ્થરમારાની ઘટનામાં જે આરોપી હતા તેની વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તે આરોપીઓમાંથી કેટલાક આરોપીઓને ગત રોજ જામીન મળ્યા હતા અને એ જામીન મળવાની સાથે જ જે આરોપીઓના જે સગા સંબંધી હતા તેમજ ફળિયાના લોકો હતા તેઓમાં અતિરેક દર્શાવતા વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે અને આ જે વિડીયોની અંદર મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ અને ટોળું કર્યું હતું અને આ ટોળાએ મોટી સંખ્યામાં જુલુસ સાથે નારા પણ બોલાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વાતાવરણ પણ તંગ થાય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો આજે ટોળા સામે હાલ તો પોલીસે જે છે તે તપાસ હાથ ધરી છે અને જે પણ કોઈ આરોપીઓ છે, જે પણ કોઈ દેખાઈ રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે। જી અલ્પેશ, પણ સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીં સોશિયલ ડિસ્ટન્સનું ભાન પણ નથી જાળવ્યું, માસ્ક પણ નથી પહેર્યા, આ લોકોને પણ શું નથી ખબર કે કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે? હવે આપ કહી રહ્યા છો કે પોલીસે તપાસ શરૂ કરી છે અને કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ક્યારે થશે કાર્યવાહી, કારણ કે મોટી સંખ્યામાં અહીં લોકો એકત્રિત થયા છે? બિલકુલથી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે તે ગત રોજની જ ઘટના છે, ત્યારબાદ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને કોરોનાની જે સંભવિત લહેર છે તે પણ ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ચૂકી હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે આ જે મોટું ટોળું છે આટલા બધા લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે તેની સામે પણ હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે તંત્ર અને પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જી જી અલ્પેશ, અલ્પેશ આજે કાલોલ છે, કાલોલમાં પણ તંત્ર કામ કરતું હોય છે, અધિકારીઓ હોય છે, શું અધિકારીઓ દ્વારા પણ હજુ સુધીમાં કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવાયા? બિલકુલથી હાલ સુધી તો કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પણ હાલ એક્શન મોડમાં આવી છે અને પોલીસ દ્વારા પણ હાલ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આભાર અલ્પેશ, આપણી પાસેથી વધુ વિગત મેળવતા રહીશું। તો પંચમહાલના કાલોલના આ દ્રશ્યો કે જ્યાં થોડા સમય પહેલા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસ ઉપર, તેને લઈને કેટલાક આરોપીઓને ગઈકાલે જામીન મળ્યા અને જામીન પર છૂટ્યા પછી આરોપી જ્યારે આવે છે ત્યારે આખો ગામ જાણે કે તેઓને આવકારવા અહીં ઉમટી પડ્યું છે। લોકો અહીં કોરોનાની ગાઈડલાઈનનું સદંતર ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે। આજે જ્યારે આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે અને પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે, જે જવાબદાર લોકો છે તેની સામે હવે પગલા ભરવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ કે રાજ્યમાં છાશવારે બનતી આ ઘટના ઉપર અંકુશ ક્યારે, લગામ ક્યારે લગાવાશે?